ખરીદારી મેન્યુની અંદર વિષય એકાઉન્ટ એમાં મિત્રો જે પ્રકરણ 4 છે આપણે જોઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર જે 10 છે એની મિત્રો આપણે આજે વાત કે રૂપિયા 50000 ના રોકડા 20000 ના દેવાદારો 50000 રૂપિયા રોકડા 20000 ના દેવાદારો 10000 નો માસ તો આ Thank you.
પાંચમી તારીખની અંદર આપણને કીધું છે એ પ્રમાણે વાત કરી કે રૂપિયા 3000 નુકસાન રહ્યું હોય તો સુમૂળને ભરવા કરે તો સુમૂળ એ શક્તિ છે નિયમના નિયમ લાભ એનાના જરૂર કરતો એનાનું સુમૂળ બરાબર છે એટલે સુમૂળ પાસે કેટલા 3000 ખરીદીનો માર્ગ તારીખ
20મી તારીખ રાજસ્થાન પાસેથી ગળપત પરના રૂપિયા 100 મળ્યા 100 રૂપિયા મળ્યા એ રોક પૈસા આપણે જ્યારે મળે છે બરાબર છે રોકડ ખાતે ઉધાર 20મી તારીખ રોકડ ખાતે ઉધાર તે ગળપત પર જે અહીંયા જ્યારે ગળપતની પરની રકમ પર તો વ્યક્તિનું નામ મિત્રો લખવાનું નથી બરાબર છે ત્યારબાદ આપણને કહ્યું છે એ પ્રમાણે વાત કરીએ તો એક્સિસ બેંકની લોન પર રૂપિયા 250 રૂપિયા બેંકે વસૂલ કર્યું તો બેંકે વસૂલ કર્યું છે એટલે બેંક ચાર્જિસ સોરી બેંક વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જવા શું થશે બેંક વ્યાજ ખાતે ઉધાર કેમ જમા કરવાનું કારણ કે બેંકે આપણે જે ખાતો છે એમાંથી બેંક જે વ્યાજ છે મિત્રો અહીંયા અને વસૂલ કર્યું છે 28મી તારીખ અંગત મકાન દોડવાનો ખર્ચ રૂપિયા 2000 તથા દુકાન દોડવાનો ખર્ચ રૂપિયા 1000 થયો બરાબર છે તો 28મી તારીખ ખાના તો થઈ ગયેલા જે તારીખ છે અંગત મકાન જોડવાનું પડે એટલે શું થશે ઉપાર થશે એટલે ઉપાર ખાતે ઉધાર ત્યારબાદ આપણને કીધું છે દુકાન જોડવાનું પડે સવાર કામ ખર્ચ કહેવાય સવાર કામ ખર્ચ ખાતે શું થશે ઉધાર તે રોકડા ચૂકવે છે એક પણ નથી તે રોકડ ખાતે બને મિત્રો આપણે અહીંયા સરવાળો કરીશું બરાબર 2000 અને 1000 અંગર છે 2000 એ કુલ રીતે 3000 ત્યારબાદ 29મી તારીખે ઇન્ટરનેટના જોડાણની ડિપોઝિટ રૂપિયા 2000 જેમથી ગઈ બરાબર છે તો અહીંયા ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટની શું કરી છે રકમ જેમથી જ્યારે ભરી છે એટલે લખ્યું ઇન્ટરનેટ જોડાણની ખાતે ઉધાર સરવાળો છે એ સરવાળો 1 લાખ અને કેટલો થશે 85000 જ્યારે પણ આપણે પૂર્ણ કરો ત્યારે નીચે મે અંદર એ આપણે લીધા છે કે આપણે કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવા ચેપ્ટર સાથે મળીશું ચલો થેન્ક યુ